વિવિધ વર્ગો પર જે અસરો થાય છે એની આપણે ચર્ચા કરી ગયા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ યોજક વર્ગ પર એની કેવી અસર થાય છે પછી વ્યાજદાયી અસ્કયામતો ધરાવનાર વ્યક્તિઓ પર કેવી અસર થાય છે ખેડૂત વર્ગ પર કેવી અસર આપણને મળે છે તો આપણે એમ કહી શકીએ કે ફુગાવાની અલગ અલગ આપણે સમાજના વર્ગો પર આપણને અલગ અલગ અસર થતી જોવા મળે છે અને મોટાભાગે આપણે લાસ્ટ જે ચર્ચા કરી તે પ્રમાણે કે ફુગાવો જે છે તે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસને એ પોષક છે કે અવરોધક છે એની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા ભાઈ ફુગાવો જે છે તે કેટલાક અર્થશાસ્ત્રીઓ જેવા કે આર્થર લેવિસ છે કે ઈન્સ છે એમના મતે જો આપણે કહીએ તો ફુગાવો એ આર્થિક વિકાસમાં કઈક અંશે નાણાવાદી અર્થશાસ્ત્રી એવું કહે છે કે ભાઈ અર્થતંત્રમાં ફુગાવાને લીધે ઘણા બધા આર્થિક વિકાસમાં અવરોધો ઊભા થાય છે એટલે ઘણા ઘણા વિચારકો એવું કહે છે કે ભાઈ આર્થિક વિકાસને પોષક છે ઘણા એવું કહે છે કે ભાઈ આર્થિક વિકાસને અવરોધક છે પણ આપણે અંતે જો એનો નિચોડ જોઈએ તો વિશ્વના જે બધા દેશો છે એ વિશ્વના બધા દેશોનો જે અનુભવ છે અને એ અનુભવ જોતા આપણે એમ કહી શકીએ કે ફુગાવો એ મોટે ભાગે આર્થિક વિકાસના દરને આવૃત્તિ સવિશેષ બાબત આપણને જોવા મળે છે એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને કાલબ્રેથ અને મેં કીધું એમ કે એન વકીલ કે જે લોકોએ ફુગાવાને એક વિઘાતક પરિબળ તરીકે એક લૂંટારા તરીકે એમને સરખાવેલો છે એ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા નિયંત્રણ અથવા તો કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિ એ એવી પરિસ્થિતિ છે કે જેમાં સતત નાણાંના મૂલ્યમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લોકોની જો નાણાની ખરીદ શક્તિ ઘટતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ફુગાવા પર કંટ્રોલ કોઈક ને કોઈક રીતનો કંટ્રોલ હોવો જોઈએ તો સામાન્ય રીતે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ફુગાવો એક અનિષ્ટ છે અને એ આર્થિક અને સામાજિક રીતે એક દૂષણ સમાન છે કારણ કે એની આપણે એમ કહીએ કે જો સમયસર જો એનું નિયંત્રણ કરવામાં નહીં આવે તો અર્થતંત્ર પરની એની જે અસર છે એ બહુ ખરાબ અસર પડે છે એક માઠી અસરો પડે છે કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાની પરિસ્થિતિ એ એવી પરિસ્થિતિ આપણને સૂચવે છે કે એક બાજુએ લોકોનું ખર્ચ એ સતત વધતું રહે છે અને બીજી બાજુએ આપણે એમ જોઈએ તો ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થવું જોઈએ એટલા પ્રમાણમાં થતું નથી અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની અસર એ વસ્તુઓ અને સેવાઓના ભાવ પર આપણને થતી જોવા મળે છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ખાસ કરીને ફુગાવાને જો આપણે અંકુશમાં લેવો હોય તો બે મુખ્ય બાબતો છે ક્યાં તો આપણે નાણાકીય ખર્ચને મર્યાદિત કરવું પડે ક્યાં તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ઉત્પાદન ઓછું થાય છે એ વધારી અને પછી પુરવઠામાં વધારો કરવો જોઈએ કારણ કે જો માંગની સામે જો આપણે ઉત્પાદનમાં વધારો થાય અને પુરવઠો જો વધારો મૂકી વધારે મૂકી શકાય તો આપણે એમ કહીએ કે તેવા સંજોગોમાં ફુગાવાને આપણે નિયંત્રિત એ કરી શકીએ છીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એક ખાસ કરીને ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે મુખ્યત્વે ત્રણ ઉપાયો સૂચવવામાં આવે છે અને સામાન્ય રીતે પહેલો જે ઉપાય છે તેને આપણે સમજી શકાય તેવા જો શબ્દોમાં આપણે કેવું હોય તો એને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ ઓકે અને બીજા જે ઉપાયો છે તેને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ પહેલી જે નાણાકીય ઉપાય છે નાણા વિષયક નીતિ છે તેને આપણે મોનીટરી પોલિસી કહીએ છીએ ઇંગ્લિશમાં આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ અને આપણે એમ કહીએ કે કેટલાક અન્ય પગલાઓ જેમાં આપણે ખાસ કરીને ભૌતિક કે બિન નાણાકીય ઉપાયો નો સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તો કેટલાક અધર્સ મેજર જેને આપણે કહીએ કે ક્વોન્ટિટેટિવલી ઓર નોન મોનેટરી જેને આપણે કહીએ છે તે મેજર્સ પગલાઓ આપણે એમ કહીએ તો સ્ટેપ્સ બધા તો પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને જે આપણા એડમ સ્મિથ છે ડેવિડ રિકાર્ડો છે કે એ લોકો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આવા જ્યારે કોઈ પણ નાણાકીય ઘટનાઓ બનતી હોય કે બનાવ બનતા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને તેને અનુસરનારા અર્થશાસ્ત્રીઓ આપણને કેતા જોવા મળે છે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટો નો જે સમયગાળો છે તે સત્તરસો ને છોતેર થી શરૂ કરીએ તો આપણે એમ કહી શકીએ કે પછી નવ પ્રશિષ્ટ વિચારકો કે જે પણ આપણે ખાસ કરીને પ્રશિષ્ટ આર્થિક વિચારધર્મ જ માનતા હતા અને પછી આપણે ઓગણીસો ઇકોનોમિક્સ કહીએ છીએ તેની શરૂઆત થઈ તો આપણે વિચાર કરો કે ઓગણીસો ઓગણત્રીસ થી ઓગણીસો ઓગણચાલીસ સુધી આજે દસ વર્ષ સુધી આપણે એમ કહીએ કે વિશ્વના મોટાભાગના દેશોમાં જે મંદીજન્ય પરિબળો કામ કરતા હતા અને ઓગણીસો ઓગણત્રીસ ત્રીસ માં તો જેને આપણે મહામંદી કહીએ એ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હતી તો તે સમયે આપણે એમ કહીએ કે ભાઈ નાણાકીય જે નીતિ છે એ નાણાકીય નીતિ આપણે એમ કહીએ એ ફુગાવાને નિયંત્રિત ખાસ કરીને ફુગાવો અને મંદી બંને શબ્દનો આપણે ઉપયોગ કરીએ મંદી અને ફુગાવાનું જે નિરાકરણ છે એ નિરાકરણમાં આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ એ અપૂર્તિ નીકળી એટલે આપણે એમ કહી શકીએ કે ઓગણીસો ને છત્રીસ માં જ્યારે કે જનરલ થિયરી પુસ્તક લખ્યું ત્યાર પછી આપણે એમ કહીએ કે ફુગાવા શામક તરીકે ફુગાવાને આપણે એમ કહીએ કે અંકુશમાં રાખવા માટે નાણાકીય ઉપાયોની સાથે રાજકીય ઉપાયોનો પણ સમાવેશ કરવામાં આવ્યા કહી શકીએ કે નાણાકીય નીતિ અથવા તો નાણા વિષયક નીતિ અથવા તો જે નાણાકીય નીતિ જે છે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે લોકોનો એનો જે મુખ્ય ઉદ્દેશ કયો છે નાણાકીય નીતિ અર્થતંત્રનું જે કુલ ચલણી નાણું છે અથવા તો અર્થતંત્રનો જે નાણાંનો પુરવઠો છે એ નાણાંના પુરવઠાને નિયંત્રણમાં લાવવો બરાબર મધ્યસ્થ બેંક ભાગે આપણે એમ કહીએ છીએ નાણાકીય નીતિ આપણા ભારતની જો વાત કરીએ તો ભારતની જે આપણી મધ્યસ્થ બેંક છે કે બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ એ અમલમાં લાવે છે તો આપણે એમ કહી શકીએ કે નાણાકીય નીતિ જયારે મધ્યસ્થ બેંક અને આપણે એમ કહીએ કે મધ્યસ્થ સરકારનું જે નાણાકીય ખાતું છે તે નાણાં ખાતું છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કહીએ કે નાણા મંત્રી થી રાજ્ય કક્ષાના મંત્રીઓ છે રિઝર્વ બેંકના ગવર્નર છે રિઝર્વ બેંક ની આખી જે બોડીઓ છે આ બધા ડિસાઇડ આપણે એમ કહીએ કે કરે કે ભાઈ કઈ રીતે અર્થતંત્રમાં નું પરિમાણ રાખવાનું જે તે સમયની જે તે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રકારે આપણે એમ કહીએ કે નાણાકીય નું અમલીકરણ કરવામાં આવે છે હવે અહીંયા આપણે ફુગાવાને નિયંત્રણની વાત કરીએ છીએ બરાબર કે ભાઈ અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય અને ફુગાવો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સતત અને લાંબા ગાળાનો જ્યારે અર્થતંત્રમાં ભાવ વધારો લગભગ મોટાભાગના ક્ષેત્રોમાં ચાલતો હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવો કહીએ છીએ તો ફુગાવા દરમિયાન આપણે એમ કહીએ છીએ કે વસ્તુઓના અને સેવાઓના ભાવો વધતા હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં એક બાજુએ ઉત્પાદન પણ વધતું હોય મૂડી રોકાણ પણ વધતું હોય રોજગારીમાં પણ વધારો થતો હોય અને તેવા સમયે જો આપણે એમ કહીએ કે નાણાંનું કુલ પરિમાણ જો ઘટાડવામાં આવે તો કદાચ આપણે એમ કહીએ કે ફુગાવો તો કદાચ અટકતા અટકે પણ બીજા પ્રશ્નો પણ એની સાથે સાથે નાણાકીય નીતિનો પ્રમુખ અર્થતંત્રના જે વેપાર છે વાણિજ્ય છે કૃષિ ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર છે આ બધા જે વિવિધ વિભાગો છે એની જે કઈ પણ નાણાકીય જરૂરિયાતો છે એ પ્રમાણે નાણાનું પરિમાણ ચલણી નાણાંનો જથ્થો ચલણી નાણાંનો પુરવઠો એ અર્થતંત્રમાં હોવો જોઈએ આ એક હેતુ છે જો જો આપણે એમ કહીએ કે ફુગાવાના સમય દરમિયાન મૂડીરોકાણમાં વધારો થતો હોય નફાના દરમાં વધારો થતો હોય ભાવવૃદ્ધિ તો થાય જ છે પણ સાથે સાથે બીજા જે સમગ્ર લક્ષી પરિમાણો છે એમાં પણ વધારો થતો હોય અને તેવા સંજોગોમાં જો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક નાણા સંકોચન ની નીતિ એટલે કે મોંઘા નાણાં નીતિ અપનાવે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર એના માટે અલગ અલગ મધ્યસ્થ બેંક અલગ અલગ દર ની નીતિ છે ખુલ્લા બજાર ની નીતિ છે કે રોકડ અનામતના પ્રમાણ ના ની નીતિ છે ગુણાત્મક શાખ નિયંત્રણ ની નીતિ છે તો કે ભાઈ આવું એ અપનાવે કોઈક ને કોઈક રીતે કે જેથી કરીને ધિરણ છે તે સસ્ત મોંઘું થાય અને ધિરણ મોંઘું થાય એટલે સ્વાભાવિક છે કે લોકો ધિરણ ઓછું લઈ લોન ઓછી સર્જાય એટલે ઓટોમેટિકલી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ એ ઘટતું જતું જોવા મળે તો આપણે એમ કહીએ કે આવી મોંઘા નાણાંની નીતિ જો અપનાવવામાં આવે તો પહેલા તો આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ અન્વયે ઓકે બીજી બાજુ આપણે એમ કહીએ કે ફુગાવો જો અર્થતંત્રમાં ચાલતો હોય તો સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનો જે સરકારની જે આવક છે એના કરતા જયારે ખર્ચ વધતો હોય બરાબર આવકની તુલનામાં ખર્ચમાં જો વધારો થતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ આવક કરતા જો ખર્ચમાં વધારો થતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે સરકારે એ ખદ ને પૂરવી પડે અને સરકાર જો આપણે એમ કહીએ કે વિદેશી ધિરણ દ્વારા વિદેશી લોનો દ્વારા અથવા તો નવું ચલણી નાણું છાપી અને જો લોન લે અથવા સોરી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠામાં વધારો કરે તો પરિણામ સ્વરૂપ એ થાય કે અર્થતંત્રમાં ફુગાવો જે છે તેમાં વધારો થાય એની ઝડપમાં વધારો થાય એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે સરકારે આવી વિદેશી જે લોનો છે પછી નવી ચરણી નોટોનું છાપવાનું છે એના પર રોક લગાવી પડે એટલે કે ખત પુરવણીને એને ટાળવી જોઈએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા આપણા દેશમાં મોટા ભાગના દેશોમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે બેંકોની બેંક તરીકે આપણે મધ્યસ્થ બેંકને ગણીએ છીએ કહીએ છીએ શિખર બેંક કહીએ છીએ જેને આપણે કેન્દ્રીય બેંક કહીએ છીએ સમગ્ર જે અર્થતંત્રની જે નાણાકીય વ્યવસ્થા છે તેની સર્વોચ્ચ સંસ્થા એટલે મધ્યસ્થ બેંક તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ મધ્યસ્થ બેંક છે એ બેંકોની બેંક છે એટલે કે જે વેપારી બેન્કો આપણને અર્થતંત્રમાં જોવા મળે છે જે શેડ્યુલ્ડ બેન્કો જોવા મળે છે અનુસૂચિત બેન્કો જે જોવા મળે છે એની પિતૃ બેંક છે બેંક ઓફ ઇન્ડિયા મધ્યસ્થ બેંક તો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક વેપારી બેન્કોને આદેશ કરી શકે છે એના પ્રાઇમ અ પ્રાઇમ લેન્ડિંગ રેટ છે કે પછી બેંક દર છે એમાં વધારો કરવાનો આદેશ અ શું આપણે એમ કહીએ કે બેંક દર હોય તો બેંક દરમાં વધારો કરવાનો આદેશ આપે પ્રાઇમ લેન્ડિંગ રેટ છે તેમાં વધારો ઘટાડો કરીને ફુગાવાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી શકે કારણ કે મધ્યસ્થ બેંક જો વેપારી બેંકોને આદેશ કરે તો ચોક્કસ રીતે આપણે એમ કહી શકીએ કે શાક સર્જનની પ્રવૃત્તિ જે છે એના પર એક જાતનું ચોક્કસ રીતે નિયંત્રણ આવે અને અર્થતંત્રમાં નાણાનો પુરવઠો ઘટે એટલે આપણે જાણીએ છીએ કે નાણાંનો પુરવઠા સ્વાભાવિક છે કે ભાવ સપાટી ઘટે અને નાણાંનું મૂલ્ય વધે અથવા તો આપણે એમ કહીએ કે ભાવો વધતા અટકી જાય તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે ભાઈ મધ્યસ્થ બેંક સામાન્ય રીતે જયારે નાણાકીય નીતિનો અમલ કરતી હોય ત્યારે ત્રણ એના મુખ્ય પગલાઓ છે જેને આપણે જો અર્થતંત્રમાં જો શાખ નું નિયંત્રણ કરવું હોય તો પરિમાણાત્મક રીતે જો આપણે કરવું હોય જથ્થાત્મક રીતે જો કરવું હોય તો મુખ્યત્વે આપણે એમ કહીએ કે એના ત્રણ સાધનો છે નાણાકીય નીતિના પહેલું જે સાધન છે તે મેં કીધું તેમ કે બે બેંક દર એટલે બેંક દર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેન્કોના જે પ્રથમ પંક્તિના જે વિનિમય પત્રો છે જામીનગીરીઓ છે એની સામે મધ્યસ્થ વેપારી બેંકોને ધિરાણ કરે છે અને એના પાછ એના માટે જે દર એટલે જે દરે આપણે એમ કહીએ કે આ પ્રથમ પંક્તિના જે વિનિમય પત્રો છે જામીનગીરીઓ છે તેને વટાવી આપે તો તેને આપણે બેંક દર કહીએ છીએ તો સામાન્ય રીતે આપણે એમ કહીએ મધ્યસ્થ બેંક દર વધારે સ્વાભાવિક છે જયારે જામીનગીરીઓ મધ્યસ્થ બેંક પાસેથી વટાવવી હોય તો વધારે આપણે એમ કહીએ કે નાણું આપવું પડે કારણ કે બેંક દર વધેલો છે એટલા માટે તો વેપારી બેંકો જ્યારે મધ્યસ્થ બેંકને ઊંચા દર આપે જ્યારે પોતાની પ્રથમ પંક્તિની જે જામીનગીરીઓ છે તેને વટાવવા માટે તો વેપારી બેંકો શું કરે છે એ વધેલા બેંક દરને સરભર કરવા માટે જે ગ્રાહકો છે જે વેપારીઓ છે જે ધંધાદારીઓ છે જે ઉદ્યોગપતિઓ છે એ જે ધિરણ લે છે એનો ધિરણનો દર એટલે કે વ્યાજનો દર વધારી આપે છે તો વ્યાજ દર વધે તો હવે આપણે એમ કહીએ કે વ્યાજ ખર્ચ એ ત્યારે નિયોજકો કોઈ પણ મૂડી રોકાણનો પ્રોજેક્ટ સાકાર કરતા હોઈએ ત્યારે વ્યાજનો દર બહુ મહત્વનો ભાગ ભજવે છે કે ભાઈ વ્યાજ ખર્ચ પહેલા કરતા ઊંચો આવે તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ભાઈ વ્યાજ ખર્ચ ઊંચો આવે તો સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ વધે એટલે બીજાર્થમાં આપણે એમ કેવું તો એ રીતે પણ કહી શકીએ કે વ્યાજ ખર્ચ ઊંચો આવે તો મૂડીપતિઓ જે છે તે મૂડી રોકાણ પેલા કરતા ઓછું કરે શકીએ કે મોંઘી એને આપણે કહીએ કે ભાઈ મોંઘા નાણાંની નીતિ કહીએ કે ભાઈ પહેલા કરતા હવે ધિરણ લેવું હોય તો આપણે એમ કહીએ કે વધારે વ્યાજ ચૂકવવું પડે એટલે શબ્દ વાપરવામાં આવે છે મોંઘા નાણાંની નીતિ ઓકે તો સામાન્ય રીતે આપણે બીજું પણ જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેન્કોએ કાયદેસરની ખાસ કરીને જયારે મધ્યસ્થ બેંક રોકડ અનામતની નીતિ જયારે અપનાવતી હોય તો તેવા સંજોગોમાં આપણે જાણી શકીએ છીએ જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક બેંકોએ હવે આપણે અહીંયા એક વસ્તુ ક્લિયર કરવાની છે કે ભાઈ રોકડ અનામતનું પ્રમાણ રોકડ અનામતનું પ્રમાણ એટલે દાખલા તરીકે મેં ધારો કે ભારતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્રણ પ્રકારની બેંકો છે એક તો જેને આપણે જાહેર ક્ષેત્રની બેન્કો કહીએ છીએ બેંક ઓફ બરોડા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે દેના બેંક છે પંજાબ નેશનલ બેંક છે આ બધી જે બેંકો છે જેને આપણે રાષ્ટ્રીય કૃત બેંકો કહીએ છીએ કે જેમાં માં સરકારની માલિકી હોય છે જાહેર ક્ષેત્રની બેંકો પછી બીજી બેંકો જે છે તે ખાનગી બેંકો કે ભાઈ ICICI HDFC IDFC કોટક મહેન્દ્ર આ બધી જે બેંકો છે તેને આપણે ખાનગી ક્ષેત્રની બેંકો કહીએ છીએ ઓકે અને ત્રીજી જે છે તેને આપણે સહકારી બેંકો કહીએ છીએ કો ઓપરેટિવ બેન્કો કહીએ છીએ તો કે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ રાજપીપળા કો ઓપરેટિવ રાજપીપળા નાગરિક કોપરેટિવ બેંક બરાબર જ્યાં કો ઓ કો ઓપરેટિવ એવો શબ્દ નો પ્રયોગ કરવામાં આવેલો હોય ત્યાં મદ આવશે એ સહકારી ક્ષેત્રની કોપરેશન થી ચાલતી એ બેંકો હોય તો હવે આપણે એમ કહીએ કે આપણે કીધું તેમ કે ભાઈ બેંક ઓફ બરોડા એક રાષ્ટ્રીય બેંક છે ઓકે તો આખા દેશમાં આપણે એમ કહીએ કે એની લાખો શાખા હોય કે ભાઈ રાજપીપળામાં શાખા છે કેવડિયામાં શાખા છે ભરૂચમાં શાખા છે વડોદરામાં દસ જગ્યાએ શાખા છે સુરતમાં શાખા છે એમાં આખા ભારતમાં આપણે એમ કહીએ કે એની લાખો શાખાઓ હોય હવે આપણે જાણીએ છીએ કે અત્યારનો સમય કેવો છે બધી જ બેંકોની શાખાઓ એ મુખ્ય બેંક ની સાથે ઇન્ટરનેટ ની જોડાયેલી હોય એટલે દરેક બેંકોના જે નાણાકીય વ્યવહારો છે એ થાપણ ડિપોઝીટ અંગેના હોય કે વિડ્રોલ અંગેના હોય કે રોકાણ અંગેના હોય તમામ જે આંકડાકીય માહિતી છે તે મુખ્ય બ્રાન્ચને મળી જાય તો હવે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ બેંક જ્યારે પણ રોકડ અનામતનું પ્રમાણ વધારતી હોય ત્યારે કોઈ એક બેંકની જેટલી પણ શાખાઓ હોય તેની કુલ ડિપોઝિટના ના અમુક ટકા રોકડ રકમ એ મધ્યસ્થ તરીકે જમા પડે ભાઈ આવું કેમ કરવું પડે તો કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આવું રોકડ અનામતનું પ્રમાણ જો બેન્કોમાં મૂકવામાં આવે તો ઘણી વખત કોઈ બેંકની ની શાખા જ્યારે ફરચામાં જતી હોય ખોટમાં જતી હોય અને થાપણદારોનું હિત ન જોખમાય અને લોકોનો આપણે એમ કહીએ કે બેન્કિંગ ક્ષેત્રમાંથી વિશ્વાસ નહીં ડગે એટલા માટે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક આ રીતે રોકડ અનામતનું પ્રમાણ રાખે કે જ્યારે પણ આવી કોઈ બેંક ફર્ચામાં જાય ત્યારે આવી બેંક આપણે મધ્યસ્થ બેંક એ બેંકના બહારે આવે અને જે થાપણદારો છે એને પોતાની ડિપોઝિટો પરત કરે તો હવે આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યાપારી bank હોય એ વેપારી bank નો શાખ સર્જન નો મુખ્ય આધાર કયો છે તો કે ભાઈ એની પાસે ની deposit ઓ તો હવે આપડે એમ કહીએ કે deposit જે છે એ ડિપોઝિટોમાંથી જો અમુક પ્રમાણ રોકડ અનામત નું પ્રમાણ જ્યારે મધ્યસ્થ bank માં મુકવાનું હોય તો એના પ્રમાણમાં જો વધારો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વેપારી બેંકો પાસેની જે રોકડ છે તે મધ્યસ્થ બેંક પાસે ચાલી જાય મધ્યસ્થ બેંક શાખ સર્જન કરતી નથી જો કોઈપણ દિવસ મધ્યસ્થ બેંક શાખનું સર્જન કરી શકે નહીં આખા આપણે એમ કહીએ કે વેપારી બેંકોની જ આપણે એમ કહીએ કે એક વિશેષતા છે કે એ લોકો શાખનું સર્જન કરી શકે પોસ્ટ પર નહીં LIC પર નહીં આપણે એમ કહી દઈએ કે શાખનું સર્જન કોણ કરી શકે કે ભાઈ વેપારી બેંકોની એ આપણે એમ કહી શકીએ કે એની વિશેષતા છે તો સ્વાભાવિક છે કે ભાઈ બેંકો પાસેની જે રોકડ છે તે હવે મધ્યસ્થ માં ચાલી ગઈ તો આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક હવે વેપારી બેંકોનો રોકડ જે ડિપો રોકડ રકમની જે ડિપોઝિટો છે એના પર કાપ મુકાય એટલે ધિરણ ઓછું કરે અને ધિરણ ઓછું કરે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે અને નાણાંનો પુરવઠો ઘટે એટલે નાણાકીય લોકોની આવકોમાં ઘટાડો થાય લોકો વપરાશી વસ્તુઓની પછી ઉત્પાદકીય વસ્તુઓની મૂડીયુક્ત વસ્તુઓની માંગ ઘટાડે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે માંગ ઘટે ભાવ ઘટે અને અર્થતંત્રમાં ફુગાવા પર નિયંત્રણ આવે એ જ રીતે મધ્યસ્થ બેંક ત્રીજા જે સાધનો અપનાવે છે તે ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ હવે જ્યારે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે છે એ જ્યારે પણ જામીનગીરીઓનું વેચાણ કરતી હોય બરાબર એ જ્યારે પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જામીનગીરીઓનું વેચાણ કરતી હોય તો આપણે એમ કહી શકીએ કે જામીનગીરી ખરીદનાર જે સંસ્થાઓ છે જે લોકો છે તેની પાસે નું નાણું કોની પાસે જાય તો એ મધ્યસ્થ બેંક પાસે જાય ઓકે કારણ કે લોકો જામીનગીરીઓ ખરીદે છે અને વેચે કોણ છે તો કે મધ્યસ્થ બેંક વેચે છે તો હવે આપણે એમ કહીએ કે લોકોની ખર્ચવા પાત્ર આવક એ જામીનગીરીઓના સ્વરૂપમાં એટલે કે એક બાજુ સર્ટિફિકેટ આવે અને બીજી બાજુ જે લોકો પાસે નું નાણું છે કુટુંબ પાસેનું નાણું છે પેઢી પાસે નાણું છે તે કોની પાસે જાય છે એ મધ્યસ્થ બેંક પાસે એટલે લોકોની ખર્ચી શકાય તેવી આવક છે તેમાં ઘટાડો થાય અને ખર્ચી શકાય તેવી આવકમાં ઘટાડો થાય એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટાડે અને ચીજ વસ્તુઓની સેવાઓની માંગ ઘટે એટલે અર્થતંત્રમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો છે એના પરનું દબાણ ઓછું થાય અને દબાણ ઓછું થાય એટલે આપણે એમ કહી શકીએ કે ચીજ વસ્તુઓની માં આપણે એમ કહીએ કે કિંમતો નીચે આવે એટલે ફુગાવાનો દર ઘટે એના પર ચોક્કસ નું નિયંત્રણ આવે તો આપણે કહી શકીએ કે જ્યારે પણ મધ્યસ્થ બેંક સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ ત્રણે ત્રણ માંથી કોઈ પણ પગલા લેતી હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં નાણાના પુરવઠા પર અંકુશ આવે લોકોની નાણાકીય આવક પર અંકુશ આવે લોકો ધિરાણો ઓછું લઈ શકે લોકોની વસ્તુઓની સેવાઓની માંગમાં એ રીતે ઘટાડો કરી શકાય ધિરાણ દર વધે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રોકાણની જે વેપારીઓ કે ઉત્પાદકો જે યોજનાઓ કરતા હોય તેને મુલતવી રાખે તો આપણે એમ કહી શકીએ કે આ રીતે ભાવ વધારાની પ્રક્રિયા પર એક જાતનો અંકુશ કે નિયંત્રણ મધ્યસ્થ બેંક દ્વારા નાણાકીય નીતિના અમલ દ્વારા એ લાવી શકાય છે સામાન્ય રીતે આપણે એમ કહીએ ને કે ભાઈ જ્યારે પણ મધ્યસ્થ બેંક બેંક દર વધારે ત્યારે એની એક સાયકોલોજીકલ ઇફેક્ટ આખા કન્ટ્રી પર થાય ઇકોનોમી પર થાય અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ કે ઉત્પાદકો એવો અણસાર આવી જાય કે ભાઈ હવેના દિવસો દિવસ આપણે એમ કહીએ કે થોડા કઠિન આવવાના છે કઠિન આવવાના છે કારણ કે વ્યાજ વધાર્યું બેંક દર વધાર્યો ધિરણ મોંઘુ બને એટલે સામાન્ય રીતે આપણે અત્યારે જોઈએ છે કે મોટાભાગની જે ખરીદી થાય છે તે ધિરાણ પર થાય એ મકાન હોય કે પછી વાહન હોય કે ફર્નિચર હોય મોટા ની ખરીદી કેવી થાય છે તો કે ભાઈ ક્રેડિટ પર થાય ઉધારે થાય આપણે એમ કે ભાઈ ઈ એમ આઈમાં કે ઇન્સ્ટોલમેન્ટમાં ખરીદી થતી હોય તો જો વ્યાજ ખર્ચ વધારી દે તો લોકો શું કરે કે ભાઈ હવે મોંઘી પડે છે લોન કે ભાઈ પચીસ હજારની વસ્તુ હોય ને વ્યાજ પચાસ વ્યાજ સાથે એને ચૂકવવો પડે પચાસ હજાર

વધવાની જે પ્રક્રિયા ચાલતી હતી એમાં વિક્ષેપ ઉભો થાય એમાં ઘટાડાની શરૂઆત થઈ જાય ઓકે એટલે બીજું આપણે એમ કહી શકીએ કે ભાઈ જ્યારે પણ ખાસ કરીને મધ્યસ્થ બેંક આવી જ્યારે નાણાકીય નીતિનો અમલ કરતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘણી વખત મધ્યસ્થ બેંક આ પરિમાણાત્મક શાખ નિયંત્રણના પગલા તો લઈએ જ છે પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુણાત્મક શાખ નિયંત્રણના પગલા પણ મધ્યસ્થ બેંક દ્વારા લેવામાં આવે છે કારણ કે ગુણાત્મક શાખ નિયંત્રણમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાના સમય દરમિયાન ખાસ કરીને જે વસ્તુના ભાવમાં સટ્ટો ચાલતો હોય એટલે સટ્ટા લક્ષી પ્રવૃત્તિ જો થતી હોય તો તેવા સંજોગોમાં કહી શકીએ કે અર્થતંત્રમાં જે રોકાણ છે અને નાણાંનો જે પ્રવાહ છે તે લક્ષી પ્રવૃત્તિ તરફ વધારે વળે છે તો આપણે એમ કહી શકીએ કે તેવા સંજોગોમાં ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણ કે જેને આપણે વિવેકપૂર્ણ શાખ નિયંત્રણ કહીએ છીએ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્વોલિટેટિવ મેઝર કે ભાઈ ક્ષેત્ર પ્રમાણે મધ્યસ્થ બેંક કે ભાઈ કયા ક્ષેત્રમાં ધિરણ કરવાની अग्रિમતા છે અને કયા ક્ષેત્ર પર કયા ક્ષેત્રમાં અર્થતંત્રના સટ્ટાલક્ષીય પ્રવૃત્તિ થાય છે તો એવી જે સટ્ટાલક્ષીય પ્રવૃત્તિ જે થતી હોય એ વસ્તુ કે સેવાના ઉત્પાદન અને ખર્ચ પાછળ જે ધિરાણો સર્જાતા હોય એના પર સરકાર એ અંકુશ મૂકી દે એટલે આપણે એમ કહી શકીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણ ના ઘણા બધા પગલાંઓ છે અને આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ બેંક એ વેપારી બેંકોની બેંક તરીકે ઓળખાય છે વેપારી બેંકોની માન્ય નેતા બેંક તરીકે ઓળખાય છે એટલે મધ્યસ્થ બેન્ક નો રોલ એવો હોય કે નૈતિક સમજાવટ દ્વારા વેપારી બેંકોને અમુક ચોક્કસ ક્ષેત્રની જે શાખ છે છે એના પર નિયંત્રણ મૂકવાનું સમજાવવામાં આવે છે બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શાખ નિયંત્રણ જ્યારે પણ અપનાવવામાં આવે છે તો એમાં ખાસ કરીને શાખની માપબંધી છે પછી જે ધિરાણ છે ઋણ આપવામાં આવે છે એની જે સીમા છે એની સીમામાં ફેરફાર કરવામાં આવે છે ઘણી વખત મેં કીધું કેમ કે ભાઈ મધ્યસ્થ બેંક છે તે વેપારી બેન્કોની સાથે કાઉન્સેલિંગ કરે એડવાઇસ આપે કે ભાઈ આ રીતે તમે આ ક્ષેત્રોમાં જે આપણને આવી પ્રવૃત્તિઓ દેખાય છે સત્તાકીય અને જે ભાવ વૃદ્ધિ જબરજસ્ત થાય છે સમાજના આની પર એની ઉપર અવળી અસર પડે છે તો આવા જે ક્ષેત્રો છે ત્યાં આપણે એમ કહીએ કે એ ક્ષેત્રો પર ધિરાણ પર રોક મૂકવાનું અને જે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો છે તેને વધારે પ્રોત્સાહિત અથવા તો એને વધારે ધિરાણ આપવાનું હળવા દરે ધિરણ આપવાનું એવું અહીંયા આપણે એમ કહીએ કે સલાહ સૂચનો મધ્યસ્થ બેંક એ વેપારી બેંકોને આપે છે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડાયરેક્ટ મેઝર્સ પણ લે છે મધ્યસ્થ બેન્ક સીધા પગલા કે ભાઈ એને લીધે અ આપણે એમ કહી શકીએ કે અમુક જ જરૂરિયાતવાળા ક્ષેત્રને અગ્રિમતા મધ્યસ્થ બેન્ક આપતી હોય હવે તો આપણે એમ કહીએ કે ભાઈ આજે નાણાકીય જે એમ કહીએ કે અમલ કરવામાં આવતો હોય પરિસ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે તો એમ કહી શકીએ કે આ નીતિ પણ કેવી છે મર્યાદા રહીત નથી એની ઘણી બધી છે કે ભાઈ નાણાકીય નીતિનો જયારે આપણે અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક દ્વારા ઉપયોગ થતો હોય તો ઘણી વખત એના પગલાની જે ધારેલી અસરો છે તે આપણને કદાચ અહીંયા આપણે એટલા માટે અપનાવીએ છીએ કે ભાઈ ફુગાવાનું નિયંત્રણ કરી શકાય પણ આપણે મધ્યસ્થ બેંક બેંક દરમાં પણ વધારો કરે ખુલ્લી જામીનગીરી પણ ખુલ્લા બજારમાં પણ જામીનગીરીનો વેચાણ કરે રોકડ અનામતના પ્રમાણમાં પણ વધારો કરે ગુણાત્મક શાખ નિયંત્રણના આપણે એમ કહીએ કે પગલાઓ લઈ છતાં પણ ઘણી વખત આપણે એમ કહીએ કે ધારેલા પરિણામો અટકાવવાના એ એ એકલી નાણાકીય નીતિના ઉપયોગ દ્વારા શક્ય બનતા નથી કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અલ્પ વિકસિત દેશોમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નાણાં બજાર છે તે કેવું છે સંકલિત નથી અલ્પ વિકસિત હોય છે પેલું તો નાણાં બજાર આપણે એમ કહીએ કે મૂડીવાદી દેશો છે અથવા તો વિકસિત દેશો છે એટલા વિકસિત દેશો ના જે મૂડી બજારો છે એવા એવા આધુનિક આધુનિક એમ કહીએ કે અને જે ઇન્ટીગ્રેટેડ છે એવા આપણને અલ્પવિકસિત કે વિકાસશીલ દેશોમાં નાણા બજાર જોવા મળતા નથી નાણાકીય સાધનો ઓછા છે લોકોની અવેરનેસ ઓછી છે આપણે એમ કહીએ ને તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ જે છે એ બહુ અસરકારક નીવડતી બીજું આપણે એમ કહીએ છીએ કે જયારે ખાસ કરીને જયારે મધ્યસ્થ બેંક મોંઘા નાણાં ની નીતિ અપનાવતી હોય અને ખાસ કરીને એની વ્યાજના દર પર અસર થતી હોય જો વ્યાજનો દર જો ખરેખર આપણે એમ કહીએ કે વધતો હોય તો સ્વાભાવિક છે કે વ્યાજ ના દર અને જામીનગીરીઓના ભાવ વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે એટલે બેંક દર વધારવામાં આવે તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જામીનગીરીઓના જે ભાવો છે એ જામીનગીરીઓના ભાવો પર આપણે એમ કહીએ કે ઘટાડો થાય જો વ્યાજ નો દર વધારવામાં આવે તો અને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જામીનગીરીઓના ભાવ જયારે અતિ નીચા હોય ત્યારે જામીનગીરીઓમાં થતું જે રોકાણ છે અસરા સોરી ઊંચા હોય જયારે જામીનગીરીઓના ભાવ કેવા હોય અતિશય ઊંચા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જામીનગીરીઓમાં જે રોકાણ થવું જોઈએ એ રોકાણ થતું નથી એટલે રોકાણમાં એક જાતનો વિક્ષેપ ઉભો થાય છે રોકાણમાં એક જાતનો અવરોધ પેદા થાય છે બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સરકારનું જ્યારે આંતરિક દેવું અને બાહ્ય દેવું જ્યારે ખૂબ વધારે વધારે હોય બહુ વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકારે વ્યાજ ખર્ચ પેટે બહુ મોટી રકમ ચૂકવવાની થાય તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જો સરકાર જયારે મોંઘી નાણાંની નીતિ અન્વયે વ્યાજ નો દર વધારતી હોય તો સ્વાભાવિક છે કે સરકારે જે દેવું લીધેલું હોય તો તેનો વ્યાજનો ખર્ચ પણ ઊંચો આવે એટલે સરકારનો જે વ્યાજનો ખર્ચ વધે વ્યાજ જે ચૂકવવાનું છે એમાં વધારો કરવો પડે એટલે એની અસર કઈ થાય તો અંદાજ પત્ર પર થાય જે બજેટ બહાર પાડે છે એના આવક અને ખર્ચના જે કઈ પણ આંકડાઓનું પત્રક છે અંદાજપત્ર જેના આપણે એમ કહીએ કે ટાર્ગેટ છે જે ખર્ચ કરવાના અને વિકાસ કરવાના એમાં આપણે એમ કહીએ કે આને લીધે એક જાતની તકલીફો ઊભી થાય વિપરીત અસર પડે નેગેટિવ ઇફેક્ટ પડે તો આપણ આપણે એમ કહીએ કે નાણાકીય નીતિની આ મર્યાદા છે કે ભાઈ વ્યાજ ખર્ચ નાણાકીય નીતિ જયારે મોંઘી અપનાવવામાં આવે છે ત્યારે વ્યાજ ખર્ચ સરકારે વધારે ચૂકવવું પડે છે ઓકે પછી જે ચોથી જે બાબત છે નાણાકીય નીતિની મર્યાદા કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવો પ્રવર્તતો હોય ત્યારે વાતાવરણ કેવું હોય તેજીમય હોય આશાસ્પદ વાતાવરણ હોય અને તેવા સંજોગોમાં આપણે જોઈએ કે જે વ્યાજનો દર પ્રવર્તતો હોય અર્થતંત્રમાં એના કરતા પણ મૂડીની સીમાંત ઉત્પાદકતા કે સીમાંત કાર્યક્ષમતા વધારે હોય કારણ કે અર્થતંત્રમાં આશાવાદ છે કે ભાઈ વસ્તુ અને સેવાઓનું જે કઈ પણ ઉત્પાદકો ઉત્પાદન કરે છે એમાંથી ભવિષ્યમાં જે વળતર મળવાનું છે એ ઊંચું મળે છે મળશે એવી એ લોકોની ભાવના હોય એવી આકાંક્ષાઓ હોય તો તે સમયે આપણે એમ કહીએ કે મૂડીની સીમાન કાર્યક્ષમતાનો દર એ ઊંચો હોય અર્થતંત્રમાં ભલે વ્યાજનો દર વધે છતાં પણ આપણે એમ કહીએ કે મૂડીની સીમાન કાર્યક્ષમતા વધતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મૂડી રોકાણ માટે જે ધિરણની કે લોનની જે આવશ્યકતા હોય શાખની જે આવશ્યકતા હોય તેમાં ઘટાડો થતો નથી બીજું ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ વેપારી બેન્કો જો પૂરતી રોકડ રકમ હોય બરાબર કે ભાઈ એની પાસે કેશમાં ઘણી બધી રકમ હોય તો તેવા સંજોગોમાં પણ આપણે એમ કહી શકીએ કે બેંક દર માં વધારો થાય પણ મેં કીધું તેમ વેપારી બેંકો પાસે જો પાત્ર ભંડોળ વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે કોઈક વ્યાજનો દર ન પણ વધારે તો એને લીધે આપણે એમ કહી શકીએ કે બેંકોની જે સાક જે શક્તિ છે એના પર કાપ મુકાવવો જોઈએ તે મુકાય નહીં એટલે કઈ ઘટે નહીં એટલે એ આપણે એમ કહીએ કે વધતા દરે પણ એ ધિરાણો એટલે આપણે એમ કહી શકીએ કે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠામાં વધારો કરતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ફુગાવા શ્રામક તરીકે ફુગાવાને અટકાવવા તરીકે નાણાકીય નીતિ એ અપૂરતી નીવડે એમ આપણે ચોક્કસ કહી શકીએ પાંચમી એની મર્યાદા છે કે જો દેશમાં સરકારી જામીનગીરીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ નું જે માર્કેટ છે બજાર છે એ બહુ વિશાળ ન હોય તો ખાસ કરીને આપણે એમ કહીએ કે જામીનગીરીઓનું જો થોડાક પ્રમાણમાં બી વેચાણ કરવામાં આવે તો કારણ કે જામીનગીરીઓ કુલ પ્રમાણે જ ઓછું છે તો આપણે એમ કહી શકીએ કે જામીનગીરીઓનો ઘણી વખત આપણે જાણીએ છીએ પ્રમાણે ખૂબ નાના પ્રમાણમાં જો જથ્થો વેચવામાં આવે કે ખૂબ મોટી ક્વોન્ટિટીમાં પણ વેચવામાં આવે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એની અસર બહુ નજીબી પડે આપણે એમ કહી શકીએ કે જામીનગીરીઓ લોકો ખરીદે પણ ખરા પણ સાથે ચીજવસ્તુ અને સેવાઓની અવિરત રાખે કુલ આવું થવાની શક્યતા પૂરી હોય એટલે નાણાકીય નીતિ ત્યાં કેવી નીવડે અપૂરતી નીવડે અને છેલ્લી જે મર્યાદા છે તેની કે

નીતિ જે છે તે સફળ કે અસરકારક પુરવાર થતી નથી એનાથી ઉલટું કે જ્યારે મોંઘા નાણાંની નીતિ જેને આપણે કડક નાણાકીય નીતિ કહીએ છીએ એ જ્યારે પણ અપનાવવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાજના દરમાં પણ એટલો વધારો થાય તો તેની જે આપણે એમ કહીએ ઉત્પાદન અને મૂડીરોકાણ પર કેવી અસર થાય છે વિપરીત અસર થાય પ્રતિકૂળ હળવા નાણાકીય ઉપાયો સાપેક્ષ રીતે જોતા એ કેવાય છે બિન અસરકારક છે હેન્સન શું કહે છે હેન્સન નાણાકીય નીતિની બે પ્રકારની અસર પડે જો બહુ હળવા નાણાકીય નીતિના પગલાઓ જો લેવામાં આવે કે ભાઈ બેંક દરમાં બહુ સીમાન વધારો કરવામાં આવે ખુલ્લા જામીન ખુલ્લા બજારમાં જામીનગીરી બહુ ઓછી ક્વોન્ટિટીમાં વેચાણ કરવામાં આવે અથવા તો રોકડ અનામતના પ્રમાણમાં થોડોક વધારો કરવામાં આવે તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને આવા જે નાણાકીય ઉપાયો છે તે કહેવાય છે બિન અસરકારક નીવડે અને જો આપણે એમ કહીએ કે કડક કે મોંઘા કે જલદ નાણાકીય નિધિના જો પગલાઓ લેવામાં આવે તો અર્થતંત્રમાં એક જાતની અસ્થિરતાની પરિસ્થિતિ આપણને જોવા મળે તો અર્થતંત્ર ખડબડી ઉઠે તો મિત્રો હવે અહીંયાથી આપણે આઈ થિંક અટકવું પડશે કારણ કે ડીવાય વાળા બાળકોના રાહ જોતા છે

Sal enñtat que ha abre.